नमस्कार मित्रों, हूँ प्रकाश चौधरी, पीसी मैथ्स मास्टर यूट्यूब चैनल में आप सर्वनु स्वागत करूँ छूँ। मित्रों, आज आप धोरण 8 प्रकरण 1 समी संख्याओं में स्वाध्याय 1.2 नो अभ्यास करीशू। मित्रों, आ वीडियो अंदर आप संपूर्ण स्वाध्याय 1.2 जोईशू। तो हवे अहीं एम प्रथम प्रश्न से जो मित्रों के नीचे आपेल संख्याओं संख्या रेखा पर निरूपण करो। एम प्रथम से 7/4। मित्रों, आ 7/4 ए कोनी वच्चे आवे? तो चलो 7 ने हूँ 4 वडे भागी दऊं। मित्रों, तो 7/4 करीश तो केटला आवे के 4 × 1 = 4 अने 7 માંથી 4 जाए तो केटला वधे 3। तो आनु मिश्र संख्या में रूपांतर केवु थाय विद्यार्थी मित्रों के 7/4 = 1 ⅓ थाय, बराबर। आ मिश्र संख्या में रूपांतर थई गयुं। तो એનો અર્થ એ કે હવે આ સંખ્યા કોની વચ્ચે છે? 1 અને 2 ની વચ્ચે હોય। તો આપણે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા દોરીએ। આપણે સંખ્યા રેખા દોરવામાં આપણે શું ધ્યાન રાખીશું? ચલો આ એક રેખા દોરી। હવે આ રેખા ઉપર આપણે શું કરવાનું છે મિત્રો? કે જે અંતર, જે બે બિંદુઓ દર્શાવો એની વચ્ચેનું અંતર કેવું રાખવાનું છે સમાન આપણે અગાઉ જોઈ ગયા છે। ચલો હું થોડું ઝૂમ કરી દઉં। ચલો આ 13 છે તો ત્યાં આપણે એક ટપકું કરીશું, આ 12 છે ત્યાં, આ 11 છે ત્યાં, આ 10 છે ત્યાં, આ 9 છે ત્યાં, 8 છે ત્યાં, 7 ત્યાં, 6 5 ચાર, બરાબર મિત્રો? આટલું રાખો। હવે આપણે કોની વચ્ચે દર્શાવવાની છે સંખ્યા મિત્રો? 1 અને 2 ની વચ્ચે, કારણ કે આ સંખ્યા એ કેવી છે? 1 થી મોટી છે અને 2 થી કેવી છે? નાની। તો ચલો આ અહીંયા હું 1 લખી દઉં। તો મારે હવે 1 અને 2 ની વચ્ચે કેટલા સરખા ભાગ કરવાના છે? આપણે અહીં છેદ કેટલો છે? 4। તો 4 સરખા ભાગ કરવાના। તો ચલો આ પહેલો ભાગ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો ભાગ। ચોથો ભાગ એટલે કેટલા થઈ ગયા? ત્યાં 2 થઈ ગયા। હા ચલો અહીંયા પહેલો ભાગ છે ત્યાં શું લખીશ? તો 1 ⅓ અહીં લખીશ, 1 ⅔ અહીં લખીશ, 1 ⅓। તો આપણે કેટલા દર્શાવવાના છે મિત્રો? 1 ⅓ તો 1 ⅓ અહીંયા આવી ગયા। તો આ દર્શાવી દીધું અને 1 ⅓ એ કેટલા થાય? તો કે 7 ⅔ થાય। કેટલા થશે? 7 ⅔, બરાબર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો। હવે આપણે બીજી રકમ છે કે −5/6, એને આપણે દર્શાવવાની છે। કઈ રકમ છે આપણે બીજી? −5/6। તો એ દર્શાવવા માટે પણ શું કરીશું? આપણે એક સંખ્યા રેખા દોરી દઈશું અહીંયા। ચલો અહીંયા હું એક સંખ્યા રેખા દોરી દઉં। મિત્રો, આપણે કેટલા દર્શાવવાના છે? −5/6। તો −5/6 કોના વચ્ચે આવશે? 0 અને −1 ની વચ્ચે। ચલો પહેલાં તો આપણે સરખા ભાગ અહીંયા દર્શાવી દઈએ, એટલે એ તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે દર્શાવવાના છે। ચલો આ 14, આ 13, આ 12, 11, 10, 9, 8, 7, 6 5 4 3 સુધી આ રીતે હું લખીશ। અમારે 0 અને −1 ની વચ્ચે દર્શાવ્યા છે, તો હું 0, ચલો વિદ્યાર્થી મિત્રો આ બાજુ કરી દઉં 0 અહીંયા। તો હવે આ ડાબી બાજુ શું છે? માઇનસ સંખ્યાઓ છે। હવે અહીંયા છેદમાં કેટલા છે? આ −5/6 છે, તો છેદમાં કેટલા છે? 6। તો આપણે 0 અને −1 ની વચ્ચે કેટલા સરખા ભાગ કરવા પડે? 6। સરસ, તો 6 સરખા ભાગ કરીએ। ચલો આ પહેલો ભાગ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ 5મો અને આ 6ઠો, અને 6ઠો ભાગ આવે ત્યાં શું લખી દઈએ? −1। તો ચલો હવે પહેલા ભાગે અહીંયા શું લખીશું? −1/6
અહીં માઇનસ બે ભાગ્યા છ, અહીં માઇનસ ત્રણ ભાગ્યા છ, અહીં માઇનસ ચાર ભાગ્યા છ, અહીં માઇનસ પાંચ ભાગ્યા છ, અને આ આવે માઇનસ છ ભાગ્યા છ, એટલે એ તો માઇનસ એક મળી ગયા. કેટલા દર્શાવવાના છે? માઇનસ પાંચ ભાગ્યા છ. તો માઇનસ પાંચ ભાગ્યા છ ક્યાં છે? આ રહ્યા. તો અહીંયા આપણે શું કરીશું? ગોળ રાઉન્ડ કરી દઈશું. બરાબર, ખ્યાલ આવી ગયો મિત્રો? હવે એના પછીનો બીજો પ્રશ્ન છે, ત્યાં શું લખેલું છે કે સમય સંખ્યાઓ માઇનસ બે ભાગ્યા અગિયાર, માઇનસ પાંચ ભાગ્યા અગિયાર, માઇનસ નવ ભાગ્યા અગિયારની સંખ્યા રેખા પર દર્શાવો. તો મિત્રો, અહીંયા તો આ એક જ સંખ્યા રેખા પર આપણે દર્શાવવાની છે, તો આપણે એક રેખા દોરી દઈશું. ચલો આ એક રેખા દોરી દઈએ. હવે મિત્રો, આપણે અહીંયા આ સંખ્યાઓ કોની વચ્ચે આવશે? બધી જીરોથી કેવી છે? મોટી, અને માઇનસ એકથી નાની. તો સોરી, જીરોથી નાની અને માઇનસ એકથી કેવી છે? મોટી છે ને. તો જીરો અને માઇનસ એકની વચ્ચે આ સંખ્યાઓ આવશે. કોની વચ્ચે આવશે? જીરો અને માઇનસ એકની વચ્ચે. તો મિત્રો, આપણે પહેલાં તો સરખા ભાગ કરી દઈએ. તો ચલો આ ચૌદ, આ તેર, આ બાર, અગિયાર, દસ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક. હવે મિત્રો, આપણે આ જીરો અને માઇનસ એકની વચ્ચે દર્શાવવાનું છે. તો ચલો જીરો અહીંયા હું કરી દઉં. હવે જીરો અને માઇનસ એકની વચ્ચે આપણે કેટલા સરખા ભાગ કરવાના? છેદ કેટલા છે? અગિયાર. તો અગિયાર સરખા ભાગ કરવાના. તો ચલો આ પહેલો ભાગ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસ અને અગિયાર. તો અહીંયા લખીશ માઇનસ એક. ચલો પહેલો ભાગ છે ત્યાં શું આવશે? માઇનસ એક ભાગ્યા અગિયાર. ચલો બીજો ભાગ છે ત્યાં માઇનસ બે ભાગ્યા અગિયાર. ત્રીજો ભાગ છે ત્યાં માઇનસ ત્રણ ભાગ્યા અગિયાર. ચોથો ભાગ છે ત્યાં માઇનસ ચાર ભાગ્યા અગિયાર. પાંચમો ભાગ છે ત્યાં માઇનસ પાંચ ભાગ્યા અગિયાર. આ માઇનસ છ ભાગ્યા અગિયાર. આ માઇનસ સાત ભાગ્યા અગિયાર. માઇનસ આઠ ભાગ્યા અગિયાર. માઇનસ નવ ભાગ્યા અગિયાર. માઇનસ દસ ભાગ્યા અગિયાર. અને છેલ્લે આવી જાય માઇનસ અગિયાર ભાગ્યા અગિયાર, એટલે માઇનસ એક મળી ગયા. ચલો મિત્રો, પહેલી માઇનસ બે ભાગ્યા અગિયાર ક્યાં છે? તો કે આ રહ્યા, એ દર્શાવી દો. ત્યાર પછી માઇનસ પાંચ ભાગ્યા અગિયાર, તો કે આ રહ્યા, દર્શાવી દો. ત્યાર પછી માઇનસ નવ ભાગ્યા અગિયાર, આ રહ્યા. તો દર્શાવી દીધી સંખ્યાઓ. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે આગળ આપણે બીજો પ્રશ્ન નિહાળીએ. તો આગળ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. બેથી નાની હોય તેવી પાંચ સમય સંખ્યાઓ લખો. મિત્રો, અહીંયા બે કેવી સંખ્યા આપેલી છે? પૂર્ણાંક સંખ્યા. અને પૂર્ણાંક સંખ્યાઓમાં તો આપણે સરળતાથી લખી શકીએ છીએ, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ એ બધી જ સમય સંખ્યાઓ કહેવાય, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓથી જ સમય સંખ્યાઓ બનેલી છે ને. બરાબર, તો આપણે અહીંયા સીધું લખી શકીશું. અહીંયા તો સરળ છે કે બેથી નાની હોય તેવી પાંચ સમય સંખ્યાઓ બરાબર. તો કઈ કઈ લખાવો? બેથી નાની પૂર્ણાંક સંખ્યાઓ લખાવો. તો કે એક, જીરો, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ. તો આમ તો ક્યાં સુધી મળે? અસંખ્ય સુધી મળે ને. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે એવા જ પ્રકારનો પ્રશ્ન આપણે છઠ્ઠો પહેલા પ્રશ્ન જોઈ લઈએ. બરાબર, કે માઇનસ બેથી મોટી હોય તેવી પાંચ સમય સંખ્યાઓ લખો. તો આ પણ કેવો છે? સરળ પ્રશ્ન છે. માઇનસ બેથી મોટી હોય તેવી પાંચ સમય સંખ્યાઓ. તો તેવી પાંચ સમય સંખ્યાઓ કઈ થશે વિદ્યાર્થી મિત્રો? આપણે પૂર્ણાંક સંખ્યાઓના સંદર્ભમાં લખાવો. માઇનસ બેથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ થાય? માઇનસ એક, એક માઇનસ એકથી મોટા જીરો, એક, બે, ત્રણ. તો આ રીતે ઘણી બધી મળશે ને. તો આપણે આ લખી. મિત્રો આગળ ચોથો પ્રશ્ન. માઇનસ બે ભાગ્યા પાંચ અને એક ભાગ્યા બે વચ્ચે આવતી દસ સમય સંખ્યાઓ લખો.
तो मित्रों अँ माइनस बे भाग्या पांच ने एक भाग्या बे वच्चे आती आप दस समय संख्याओ लखी है तो आप शू कर के माइनस बे भाग्या पांच अने आ बाजू एक भाग्या बे बन्नेना छेद सरखा करिए तो दस दस करवा हो तो आ बे वड़े गुणवा पड़े अने अहींया केटला वड़े गुणवा पड़े पांच वड़े बराबर मित्रों तो गुणाकार करिए आपणे अहींया चलो आने पांच वड़े गुणता एटले लसा छेद सरखा करवा माटे लसा छेद सरखा करता तो एना माटे लसा केटलो लेवो पड़शे दस लेवो पड़शे बराबर लसा केटलो थशे दस तो चलो आने बे वड़े गुणी दऊं कि आ माइनस बे भाग्या पांच है तो अहीं बे वड़े गुणी दऊं अने अहीं एक भाग्या बे से तो एने केटला वड़े गुणी दऊं पांच वड़े चलो आ माइनस गुण्या प्लस एटले माइनस बे दू चार छेदमां पांच दू दस अहीं पांच एका पांच बे पंचा दस मित्रों आपणे मौखिक खाली गणतरी करी लीए कि अहींथी माइनस त्रण माइनस बे माइनस एक जीरो एक बे त्रण अने चार तो केटली संख्याओ थशे आ तो आठ ज संख्या समय संख्याओ मळशे ने आपणे केटली लखवानी छे दस तो हवे आने आपणे हजी शू करीए बे वडे गुणी दईए बराबर तो आप थोड़ी मोटी कर दीए अँ क्या माइनस चार भाग्या दस से एने बे वड़े गुणी दीए अने अँ पांच भाग्या दस से एने पण अंश ने छेद में बे वड़े गुणी दीए जेथी कहीने आपणे दस संख्याओ सरळताथी आपणने मळी जाय केटला आया माइनस गुण्या प्लस एटले माइनस चार दू आठ अने छेदमां दस दू वीस अने अहीं केटला थशे पांच दू दस अने छेदमां दस दू वीस हवे आपणे संख्याओ लखीए मित्रों के माइनस बे भाग्या पांच अने एक भाग्या बे वच्चे आवती दस समय संख्याओ बराबर तो कई थशे जुओ क्रमश ऋण थी धन तरफ जाइए एटले के माइनस सात भाग्या दस माइनस छ भाग्या दस माइनस पांच भाग्या दस सॉरी दस क्या मित्रों केटला लखवाना छे छेद वीस लखवाना छे सॉरी भूल थई मारी बराबर अहीं छेदमां वीस छे एटले माइनस सात भाग्या वीस माइनस छ भाग्या वीस आगळ कई आवशे लखाओ तो हवे माइनस पांच भाग्या वीस सरस माइनस चार भाग्या वीस माइनस त्रण भाग्या वीस माइनस बे भाग्या वीस माइनस एक भाग्या वीस पछी जीरो भाग्या वीस एटले तो जीरो लखाय एक भाग्या वीस केटली थई टोटल हजी एक बे त्रण चार पांच छ सात आठ नौ अने बे भाग्या वीस दस थई गई एक बे त्रण चार पांच छ सात आठ नौ दस हजी आग कई मळशे त्रण भाग्या वीस चार भाग्या वीस पांच भाग्या वीस एम नौ भाग्या वीस सुधी आप लखी शकीशू आवी तो आपणे केटली लखी शकीए छीए असंख्य बराबर मित्रों पण आपणे दस लखवानी कीधी एटले कोईपण दस लखाय वांचो तो के नीचे आपेली संख्याओ वच्चे आवती पांच समय संख्याओ लखो एमां प्रथम दाखलो छे बे भाग्या त्रण अने चार भाग्या पांच तो मित्रों जुओ अहींया आ बे भाग्या त्रण आप्या छे अने आ चार भाग्या पांच आपणे बंने वच्चे आवती पांच समय संख्याओ लखवानी छे तो पहला तो आपणे शुं करीशुं छेद सरखा बनाओ बराबर मित्रों हवे मित्रों आपणे एक थोड़ूक तमने वधारे कीधे के छेद सरखा नहीं बने ने दस दस वड़े गुणी दीए सौथी सरळ आपणे दस दस वड़े गुणी देवाना बराबर दस वड़े सरळताथी गुणी शकीए तो आपणे झड़पथी लखी शकीशुं चलो बंने संख्याओने बंने संख्याओना अंश ने छेदने दस वड़े गुणता मित्रों आपणे आ शुं करीए छीए सरळ एकदम करी दईए छीए बराबर पहेलामां आपणे लसा लीधो पाछा बे वड़े गुण्या अहीं सीधा दस वड़े गुणी दईए बराबर तो अहींया शुं थशे बे भाग्या त्रण एने अंशमां दस वड़े गुणीए अने छेदमां अहीं चार भाग्या पांच एने अंशमां अने छेदमां बंनेने दस वड़े गुणी दीधा बराबर तो अहीं केटला थशे सॉरी एक मिनिट मित्रों
वाँचो तो रकम नीचे आपेली संख्याओं वच्चे आवती पांच समय संख्याओं लखो तो एम प्रथम से बे भाग्या त्रण अने चार भाग्या पांच। तो मित्रों पहला तो शू करीशु छेद सरखा कर दईशु तो छेद नो लसा केटलो थशे अहींया केटलो थाय के त्रण गुण्या पांच एटले पंदर थशे ने बन्ने अविभाज्य संख्याओ छे एटले अविभाज्य संख्याओनो लसा तेमना गुणाकार जेटलो थाय एटले त्रण गुण्या पांच एटले पंदर थया। तो अहींया पंदर करवा होय मारे मित्रों आ बे भाग्या त्रण से तो ये पंदर करवा तो केटला वडे गुणवा पड़े पांच वडे अने आ चार भाग्या पांच से त्या पंदर करवा तो पांच ने जगह पंदर करवा तो केटला वडे गुणवा पड़े त्रण वडे तो अंश ने छेद में त्रण वडे गुणी दी। चलो आ बे पंचा दस आ पांच तरी पंदर आ चार तरी बार अने पांच तरी पंदर हवे दस अने बार वच्चे तो केटला आवशे अग्यार एक ज आवे એટલે આપણને એક જ સમય સંખ્યા મળે પણ આપણે કેટલી લખવાની છે પાંચ તો આપણે એવું કરીએ કે આને પાંચ કે ચાર ચાર વડે ગુણી દઈએ। ચલો હું દસ વડે ગુણી દઉં દસ વડે આપણને ગુણવા સરળ પડે દરેક વિદ્યાર્થી મિત્રો માટે। ચલો અંશ બંને સંખ્યાઓના અંશ અને છેદને દસ વડે ગુણતા બરાબર આ દરેક વિદ્યાર્થી માટે આ લસા લીધા પછી આ એકદમ સરળ થઈ જાય કે દસ વડે ગુણવા એટલે એ સરળ ગુણાકાર થઈ જાય અને મિત્રો દસ વડે જ ગુણવાની ટેવ રાખવાની એટલે આપણી સરળ થઈ જાય બરાબર મિત્રો। હવે શું થશે અહીંયા જુઓ દસે દાન સો અને આ પંદર દાન એકસો પચાસ આ બાર દાન એકસો વીસ અને આ કેટલા થાય એકસો પચાસ આ સોથી માંડીને એકસો એકથી માંડીને ઓગણીસ સુધી આપણે લખી શકીએ બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે અહીંયા જવાબ લખીએ કે બે ભાગ્યા ત્રણ અને ચાર ભાગ્યા પાંચ વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ તો કઈ કઈ થશે સો ભાગ્યા એકસો પચાસ છે એટલે એકસો એકથી શરૂઆત કરીએ એકસો એક ભાગ્યા એકસો પચાસ પછી એકસો બે ભાગ્યા એકસો પચાસ એકસો ત્રણ ભાગ્યા એકસો પચાસ એકસો ચાર ભાગ્યા એકસો પચાસ એકસો પાંચ ભાગ્યા એકસો પચાસ આ પાંચ થઈ ગયા એમ ક્યાં સુધી આપણે લખીશું હાલ આ પ્રમાણે તો કે એકસો ઓગણીસ ભાગ્યા એકસો પચાસ બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો। પાંચમા દાખલાની અંદર આપણે બીજો દાખલો જોઈએ શું રકમ છે માઇનસ ત્રણ ભાગ્યા બે અને પાંચ ભાગ્યા ત્રણ તો આના વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ મેળવવાની છે તો મિત્રો શું કરીશું પહેલાં તો છેદના છેદ છે એનો લસા અહીં છેદનો લસા કેટલો થશે છેદ કયા કયા છે બે અને ત્રણ બંને કેવા અવિભાજ્ય સંખ્યાઓ તો બંનેનો ગુણાકાર થાય તો બે ગુણ્યા ત્રણ એટલે બે તરી છ લસા થયો તો અહીં છ કરવા હોય તો કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે અને અહીંયા ત્રણની જગ્યાએ છ કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે બે વડે તો ચલો આ માઇનસ ત્રણ ભાગ્યા બે અહીં બેને કેટલા વડે ગુણું છ થાય ત્રણ વડે તો અંશ અને છેદમાં ત્રણ વડે ગુણી દીધા અહીં પાંચ ભાગ્યા ત્રણ છે તો ત્રણને કેટલા વડે ગુણું છ થાય બે વડે તો અંશ અને છેદમાં બે વડે ગુણી દઈએ તો ચલો આ કેટલા થશે માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ ત્રણ તરી ન આ બે તરી છ આ કેટલા થશે પાંચ દુ દસ અને ત્રણ દુ છ કેટલી સમય સંખ્યાઓ લખવાની છે પાંચ તો આની વચ્ચે તો આવી જશે કારણ કે આ ઋણ સંખ્યા છે અને આ ધન સંખ્યા છે એટલે બરાબર તો આપણે હવે અહીંયા લખીએ કે માઇનસ ત્રણ ભાગ્યા બે અને પાંચ ભાગ્યા ત્રણ વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ કઈ કઈ થશે કો મિત્રો કઈ કઈ સમય સંખ્યાઓ થાય લખાવો તો જરો સરસ માઇનસ આઠ ભાગ્યા છ પછી સરસ માઇનસ સાત ભાગ્યા છ પછી માઇનસ પાંચ ભાગ્યા છ માઇનસ ચાર ભાગ્યા છ બોલે જો તમે તાર જેટલી લખાય એટલી માઇનસ
ત્રણ ભાગ્યા છ પછી માઇનસ બે ભાગ્યા છ માઇનસ એક ભાગ્યા છ જીરો ભાગ્યા છ એટલે જીરો જ લખાય ચલો એક ભાગ્યા છ બે ભાગ્યા છ સરસ આગળ ત્રણ ભાગ્યા છ એમ ક્યાં સુધી જશે દસ સીધો નવ ભાગ્યા છ બરાબર ખ્યાલ આવી ગયો હવે આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે એક ભાગ્યા ચાર અને એક ભાગ્યા બે વચ્ચે આવતી સમય સંખ્યાઓ કેટલી લખવાની છે પાંચ તો આપણે પાંચ લખી લઈએ તો પહેલાં તો મિત્રો બંનેના છેદ સરખા છે કે ના છેદ સરખા નથી તો છેદનો શું લેવો પડશે લસા બરાબર તો અહીંયા હું લખું કે એક ભાગ્યા ચાર અને એક ભાગ્યા બે તો છેદનો લસા કેટલો આવશે જો મિત્રો લસા ખબર ના હોય તો આપણે સીધો બંનેનો ગુણાકાર કરી દેવાનો પણ બેના ઘડિયામાં ચાર આવે તો કે હા તો લસા કેટલો થાય ચાર ચલો આ એક ભાગ્યા ચાર આ એક ભાગ્યા બે આ તો ચાર છે જ અહીં ચાર નથી તો અહીંયા આપણે ચાર કરવાના છે તો એ ચાર કરવા માટે કેટલા વડે ગુણવા પડશે ચલો બે વડે ગુણવા પડે કારણ કે બે દુ ચાર થાય તો ચલો આ એક ભાગ્યા ચાર આ બે કા બે તો બે ભાગ્યા ચાર આપણે કેટલી લખવાની પાંચ તો પછી અહીંયા આગળ ગેપ વધારવી પડશે ને તો કેટલા વડે સાદામાં સાદી સરળ ભાષા કહી કે દસ વડે ગુણી દેવાના તો ગુણી દો દસ વડે તો કે બંને સંખ્યાઓના અંશ અને છેદને દસ વડે ગુણતા તો દસ વડે ગુણીશું તો મિત્રો શું થશે બોલો તો જરા ચલો આ એક ભાગ્યા ચાર છે આના અંશ અને છેદમાં દસ વડે ગુણીએ ચલો દસ અને અહીંયા દસ આ બે ભાગ્યા ચાર છે એના અંશ અને છેદમાં દસ વડે ગુણી દો ચલો આ દસ એકા દસ છેદમાં દસ ચોક ચાલી આ દસ દુ વીસ છેદમાં દસ ચોક ચાલી તો હવે આપણને સંખ્યાઓ મળશે શું લખીશું કે એક ભાગ્યા ચાર અને એક ભાગ્યા બે વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ કઈ મળે બોલો તો જરા લખાવો શું થશે દસથી મોટા એટલે અગિયાર ભાગ્યા ચાલીસ ચલો પછી બોલો સરસ બાર ભાગ્યા ચાલીસ પછી તેર ભાગ્યા ચાલીસ ત્યારબાદ ચૌદ ભાગ્યા ચાલીસ હજી આગળ પંદર ભાગ્યા ચાલીસ આ પાંચ થઈ ગઈ પણ ક્યાં સુધી આવશે વીસથી નાના ઓગણીસ તો સોળ ભાગ્યા ચાલીસ સત્તર ભાગ્યા ચાલીસ અઢાર ભાગ્યા ચાલીસ ને ઓગણીસ ભાગ્યા ચાલીસ બરાબર હવે મિત્રો સાતમો દાખલો જોઈએ તો રકમ વાંચો તો જરા ત્રણ ભાગ્યા પાંચ અને ત્રણ ભાગ્યા ચાર સંખ્યાઓ વચ્ચે આવતી દસ સમય સંખ્યાઓ લખો તો મિત્રો આપણી સંખ્યાઓ કઈ છે ત્રણ ભાગ્યા પાંચ અને ત્રણ ભાગ્યા ચાર ચલો મિત્રો આના છેદ સરખા છે નથી છેદ સરખા નથી તો છેદ સરખા બનાવવા પડે તો બંનેનો લસા કેટલો આવશે પાંચ કેવા અવિભાજ્ય તો પછી બંનેનો ગુણાકાર કરી દો કે પાંચ ગુણ્યા ચાર પાંચો વીસ લસા આવ્યો મિત્રો તો વીસ લસા આવ્યો તો હવે બંનેના છેદમાં વીસ કરવા પડે આપણે તો ચલો આ ત્રણ ભાગ્યા પાંચ છે છેદમાં કેટલા છે પાંચ વીસ કરવા આવ્યો તો કેટલા વડે ગુણવા પડે ચાર વડે તો અંશ અને છેદને આપણે ચાર વડે ગુણી દઈએ એ રીતે અહીંયા ત્રણ ભાગ્યા ચાર છે અહીં વીસ કરવા હોય તો ચારને કેટલા વડે ગુણવા પડે પાંચ વડે તો અંશ અને છેદને પાંચ વડે આપણે ગુણી દઈએ તો અહીં કેટલા આવ્યા ત્રણ ચોક બાર ભાગ્યા વીસ અને અહીં ત્રણ પંચા પંદર ભાગ્યા વીસ હવે મિત્રો આપણે સૌથી સરળ રસ્તો કયો કે દસ વડે ગુણી દેવાના એટલે આપણે વચ્ચે સંખ્યાઓ પણ સરળતાથી આવી જાય બરાબર અને ગુણાકારમાં પણ તકલીફ પડે નહીં એટલે આપણે ભૂલ પણ થાય નહીં તો ચલો દસ દસ વડે ગુણી દો હવે અહીં અંશ અને છેદમાં દસ વડે ગુણી દઈએ એમ આ બાજુ પણ
અંશને છેદમાં 10 વડે ગુણી દઈએ. મિત્રો જે સંખ્યા વડે ગુણો એ સમાન સંખ્યા વડે તમારે ગુણવાના છે, કારણ કે છેદ બદલાવો જોવે નહીં, છેદ સરખો જ રહેવો જોઈએ. બને અહીં 10 વડે ગુણો ને પછી અહીંયા 8 વડે ગુણો તો ચાલે નહીં. ચલો આ 12 દાન 120 ભાગ્યા 20 દાન 200, ચલો 15 દાન 150 અને છેદમાં 20 દાન 200. હવે મિત્રો 10 સંખ્યાઓ તમે આસાનીથી લખી શકશો, તો આપણે લખીએ કે શું લખીશું કે 3/5 અને 3/4 વચ્ચેની 10 સમય સંખ્યાઓ તો શું લખીશું 121/200 122/200 આગળ બોલો, હા 123/200 સરસ, આગળ 124/200 સરસ, વેરી ગુડ. આગળ કઈ આવશે 125/200, ત્યાર પછી આગળ 126/200, હજી આગળ 127/200 લખાવો, 128/200 સરસ, 129/200, 130/200. તો આ 10 થઈ ગઈ, પણ એમ ક્યાં સુધી આવશે 149થી નાના એક, તો 150થી નાના 149, તો આમ ક્યાં સુધી ચાલે 149/200. આપણે જે સરળતાથી લખી શકીએ છીએ એટલા માટે, બરાબર ખ્યાલ આવી ગયો. મિત્રો અહીં આપણું આ સમય સંખ્યાઓનું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. અત્યાર સુધી આપણે જેટલો અભ્યાસ કર્યો છે એને લગતો એક આપણે ટેસ્ટ આપીશ, અને એ ટેસ્ટની PDF ફાઇલ આ વિડીયોના જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર લિંક મૂકેલી છે, તો તમે ત્યાંથી એ ટેસ્ટ ડાઉનલોડ કરજો. મિત્રો જ્યાં પણ તમને ક્યાંય તકલીફ હજી પ્રકરણમાં ક્યાંય પડી હોય તો તમે અવશ્ય કમેન્ટ કરજો, જેથી તમારા પ્રશ્નનું નિરાકરણ હું કરી શકું. અને બીજી મહત્ત્વની બાબત એ કે મિત્રો જો તમને આ મારી ચેનલ ઉપરના વિડીયો અને મારું ટીચિંગ ગમતું હોય તો પણ તમે અવશ્ય કમેન્ટ કરો, જેથી મને પણ ખ્યાલ આવે, મારો ઉત્સાહ પણ જળવાઈ રહે. અને સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આ જો તમને પસંદ હોય તો તમે આ વિડીયોની લિંકો તમારા મિત્ર વર્તુળમાં શેર કરો, જેથી એમને પણ લાભ મળે. આપણે બાળકો ઘરે બેઠા પોતાનું રિવિઝન કરી શકે અને અભ્યાસ કરી શકે, એ માટે જ આપણે આ ચેનલ શરૂ કરેલી હતી અને જેનો લાભ આપ સૌ લઈ રહ્યા છો, બરાબર મિત્રો. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ જે ચેપ્ટર છે એ આપણે કદાચ એક ચલ સુરેખ સમીકરણ લઈએ અથવા બીજું કોઈ પણ પ્રકરણ લઈશ, પણ ગમે તે પ્રકરણ આપણે લઈએ એ પહેલાં તમારે બીજી એક વસ્તુ કે પ્રાયોગિક ભૂમિતિ જે છે આપણું ચોથું પ્રકરણ એના વિડીયો કમ્પ્લીટ મૂકેલા છે, તો ત્યાંથી પ્રાયોગિક ભૂમિતિ પણ સાથે સાથે તૈયાર કરતા રહો. ઓકે, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.